नमस्ते मित्रों, स्वागत है फरी एक नवा विडियो पर अपनी यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना विडियो में आप अनुसूचित जाति कल्याण हस्तकनी मानव गरिमा योजना विषय माहिती मेळवीशुं। तो विडियो ने शुरू करिए तो पहला जो अपनी आ यूट्यूब चैनल पर नवा हो तो विडियो ने लाइक कर चेनल ने सब्सक्राइब कर बाजू में रहेल बेल आइकॉन प्रेस कर ऑल नोटिफिकेशन चालू कर लेवा विनंती, जेथी अपनी चेनल पर जयरे आज अवनवी माहिती मुकवामां आवे त्यारे ते माहितीना विडियो नोटिफिकेशन तमारा मोबाइल पर मिली जाए। तो चलो शुरू करिए आज अपना टॉपिक। तो मित्रों, नियामक श्री अनुसूचित जाति कल्याण हस्तकनी मानव गरिमा योजना 2023 अंतर्गत रुपया 25,000 नी साधन सहाय मळवापात्र थाय छे अने आ साधन सहाय छे ते 27 जेटला जुदा जुदा धंधा व्यवसाय माटे साधन सहाय आपवामां आवी रही छे। तो विगतवार संपूर्ण माहिती मेळवा माटे आ वीडियोने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी अने आ मानव गरिमा योजना 2023-24 अंतर्गत 25,000 रुपयानी साधन सहाय केवी रीते मेळवी शकाय अने कया समयगाळा दरमियान फॉर्म भराशे ते अंगेनी संपूर्ण माहिती आपने ख्याल आवी जाय। तो चलो हवे आपणे विगतवार माहिती मेळवता जईए। तो मित्रों, ई समाज कल्याण पोर्टल परनी आ योजना छे अने योजनानुं नाम छे मानव गरिमा योजना, जे अंतर्गत अलग अलग साधनोनी सहाय आपवामां आवे छे अने हालमां ई समाज कल्याण पोर्टल पर आ योजना उपलब्ध छे। ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ તો આ ન્યૂઝપેપરમાં આવેલી જાહેર ખબર છે, જે નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા આપવામાં આવેલી છે। યોજનાનું નામ છે માનવ ગરિમા યોજના વર્ષ 2023-24। તો આમ જે નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા માનવ ગરિમા યોજના હેઠળ મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને સાધન એટલે કે ટૂલ કિટ્સ પૂરા પાડી અને સ્વરોજગારી આપવાની યોજના અમલમાં છે અને જેમાં જુદા જુદા ધંધાઓ અને વ્યવસાયો માટે સાધન કે ટૂલ કિટ્સ આપવામાં આવનાર છે। તો આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલા માપદંડોની પાત્રતા ધરાવતા હોય તેવા અરજદારો પાસેથી www.esamajkalyan.gujarat.gov.in આ વેબસાઇટ પર તારીખ 1/4/2023થી લઈ અને તારીખ 30/4/2023 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો આ પ્રમાણે મિત્રો, જે નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા આ જાહેરાત આપવામાં આવેલી છે, તો આ અન્વયે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો આ જે કંઈ માહિતી છે તે આપણે હવે વિગતવાર જોતા જઈએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે છે। તો મિત્રો, જે માનવ ગરિમા યોજના છે તે અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો, આર્થિક રીતે પછાત વર્ગના લોકો, લઘુમતી જાતિના લોકો, વિચરતી અને વિમુક્ત જાતિના ઈસમો અને અનુસૂચિત જાતિના લોકોને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર થાય છે। પણ તેમાં અલગ અલગ બે પાર્ટ છે, જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ અને વિચરતી અને વિમુક્ત જાતિના ઈસમોને છે તે નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ હસ્તક દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે। જ્યારે અનુસૂચિત જાતિના લોકો છે તેઓને નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે। તો હાલમાં જે અનુસૂચિત જાતિના લોકો માટે અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા આ યોજના અન્વયે જાહેરાત આપવામાં આવેલી છે અને તે અન્વયે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે। તો હવે આપણે જોઈએ કે આ યોજનાનો હેતુ શું છે। તો મિત્રો, નાના ધંધા રોજગાર કરવા ઈચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા રોજગારને અનુરૂપ કિટ્સ પૂરા પાડવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ યોજનાના નિયમો અને શરતો શું છે। તો મિત્રો, જે અરજદાર શ્રીની વય મર્યાદા છે તે 18થી લઈ અને 60 વર્ષ સુધીની હોવી જોઈએ। ત્યારબાદ અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા રૂપિયા 6 લાખ ધરાવતા હોય તેઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। ત્યારબાદ આગળ જોઈએ તો અનુસૂચિત જાતિ પૈકીના જે અતિ પછાત જાતિ માટેના કોઈ પણ આવક મર્યાદા નથી। તો આમ જે અનુસૂચિત જાતિના લોકો છે તે પૈકી જે અતિ પછાત જાતિઓ છે તેમના માટે આવકની કોઈ મર્યાદા નથી। અને છેલ્લે આપણે જોઈએ તો લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના કુટુંબના અન્ય સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલો હોવો જોઈએ નહીં અને જો લાભ લીધેલો હશે તો પુનઃ આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર થશે નહીં। તો આમ મિત્રો, આ નિયમોને શરતોને પરિપૂર્ણ કરતા હોય તે જે અરજદારો હોય તે ઓનલાઈન અરજી કરી શકશે। તો મિત્રો, હવે આપણે જોઈએ કે આ માનવ ગરિમા યોજના અંતર્ગત મળવાપાત્ર ટૂલ કિટ્સ કઈ કઈ છે। તો તેમાં કડિયાકામ, સેન્ટિંગ કામ, વાહન સર્વિસ અને રિપેરિંગ, મોચીકામ, દરજીકામ, ભરતકામ, કુંભારીકામ, વિવિધ પ્રકારની ફેરી, પ્લમ્બર કામ, બ્યુટી પાર્લરની કિટ,
ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, ખેતીલક્ષી લુહારી અને વેલ્ડિંગ કામ, સુથારી કામ, ધોબી કામ, સાવરણા સુપડા બનાવનાર, દૂધ દહીં વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, ગરમ ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ, પંચર કીટ, ફ્લોર મિલ, મસાલા મિલ, મોબાઈલ રિપેરિંગ અને હેર કટિંગ એટલે કે વાણંદ કામ. આમ અલગ અલગ કીટો છે તે જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે ત્યાં આટલી અલગ અલગ કીટોના નામ દર્શાવેલ છે. જે વ્યવસાય ધંધા છે તેના માટે કીટ આપવાની પણ જોગવાઈ દર્શાવેલી છે. તો હવે મિત્રો આપણે આગળ જોઈએ કે આ જે યોજના છે તેનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા કયા, એટલે કે રજૂ કરવાના ડોક્યુમેન્ટ કયા. તો તેના માટે આપણે આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેણાંકનો પુરાવો, તો તેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ કે જમીનના દસ્તાવેજો પૈકી કોઈ પણ એક દસ્તાવેજ તમે રજૂ કરશો તો ચાલશે. ત્યારબાદ આગળ જોઈએ તો અરજદારની જાતિનો દાખલો, ત્યાર પછી વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો, વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો પણ રજૂ કરવાનો રહેશે, અને સ્વઘોષણા પત્ર રજૂ કરવાનું રહેશે, અને છેલ્લે આપણે જોઈએ તો એકરારનામું એક રજૂ કરવાનું રહેશે. તો મિત્રો માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. ત્યાર પછી મિત્રો હવે આપણે આગળ જોઈએ કે આ માનવ ગરિમા યોજના અંતર્ગત ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો આ માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો તમને અહીંયા ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ જોવા મળી જશે, ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in. આ વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે ખ્યાલ ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો આપણે તેના વિશે અલગથી એક વિડીયો બનાવી અને આપ સૌને માહિતગાર કરીશું. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો આ ફોર્મ ભરવાનું શરૂ થયા તારીખ છે 1/4/2023, એટલે કે 1 એપ્રિલથી આ યોજનાના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે 30/4/2023. તો જે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય તેઓએ 30/4/2023 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે. તો મિત્રો આશા રાખું કે જે નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા માનવ ગરિમા યોજના અંતર્ગત જાહેરાત આવેલી છે તેના વિશે વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ tripgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીપ ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.